केशोद प्लेस क्लब द्वारा 3 માસના બીમાર બાળક માટે ફંડ એકત્રિત કરાય. ધૈર્યરાજ રાઠોડ માટે કેશોદ પ્લેસ ક્લબ તથા અન્ય પત્રકારો સેવાભાવીઓ દ્વારા જાહેર માર્ગમાં રાહદારીઓ વાહન ચાલકો પાસેથી ફંડ એકત્રિત કરી બીમાર ધૈર્યરાજ રાઠોડને આર્થિક સહયોગ આપવા સેવા કરી હતી. મહીસાગરના કાંસીર ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના 3 માસના બાળક ધૈર્યરાજસિંહને SM1ની બીમારી હોય જેની સારવાર માટે અંદાજે 16 કરોડનો ખર્ચ થતો હોય, તેમના પરિવારની પરિસ્થિતિ સદ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હોય, 3 માસના બાળકને નવું જીવનદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ હોય, ત્યારે કેશોદ પ્રેસ ક્લબના તમામ હોદ્દેદારોએ ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઊભી વાહન ચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપીલ કરી હતી, જેમાં સેવાભાવીઓએ અન્ય પત્રકાર મિત્રોએ પણ મદદ કરી હતી. કેશોદ પ્રેસ ક્લબ દ્વારા 66,667નું અનુદાન એકત્ર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવન છે ત્યારે બીમાર ધૈર્ય માટે ફંડ એકત્ર કરવામાં શહેરીજનો, વાહન ચાલકો, રાહદારીઓએ તન મન ધનથી સાથ સહકાર આપી માનવતા મહેકાવી હતી. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. આજરોજ કેશોદ ચાર ચોક ખાતે અમે જે પત્રકાર મિત્રો દ્વારા જે પ્રેસ ક્લબના નેજા હેઠળ જે ધૈર્યરાજસિંહ રાઠોડ છે તેના માટે જે ફંડ એકઠું કરવામાં જે આવ્યું છે, કારણ કે જે ધૈર્યરાજસિંહ રાઠોડ જે છે ગંભીર બીમારીથી જે પીડાય છે તેને લઈને કેશોદ પ્રેસ ક્લબના તથા તમામ જે પત્રકાર મિત્રો છે તેના દ્વારા જે કેશોદમાં જે ચાર ચોક વિસ્તારની અંદર જે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું અને જે તેને લઈને જે અમારા જે સાથી મિત્રો કેશોદના જે તમામ જે હતા તેનો પણ સાહસ અકર જે રહ્યો હતો, તે સિવાય જે તમામ કેશોદવાસીઓ દ્વારા પણ સારો સહકાર મળ્યો છે અને તમામ લોકોએ જે પ્રેસ ક્લબ નેજા હેઠળ જે અમે ફંડ ઉઘરાવવાનો કાર્યક્રમ જે અમારો હતો તેમાં જે તમામ લોકોએ સાહસ અકર આપ્યો છે તે બદલ પત્રકાર મિત્રો તથા કેશોદવાસીઓનો હું આભાર માનું છું. આપો આપો ને ફોન આપો ને.